ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્ટાન્ડર્ડ ફોર માં સબ્જેક્ટ મેથ્સ જોઈશું એમાં ગુદલીસ ગુદલીસ એટલે શું કે ગુજરાતી અને ઇંગ્લિશ ને મિક્સ ખવામાં આવે છે આ એક પ્રોજેક્ટ છે તો ચાલો આપણે સ્ટાન્ડર્ડ ફોર માં મેથ્સ જોઈએ એ પહેલા આપણે થોડીક માહિતી મેળવી લઈએ જુઓ તમે ગામ ગયા છો હા તો ગામમાં જે ખેતરમાં પહેલા જમાનામાં શેનો ઉપયોગ થતો હતો ખેતી કામ કરવા માટે તો કે ગાડાનો તો જે ગાડું તમને દેખાઈ રહ્યું છે એમાં આ કયો શેપ છે તો આ છે ગોળ શેપ બરાબર તો એને આપણે શું કહીશું તો એને કહીશું વ્હીલ તો જે વ્હીલ આપેલું છે એમાં જે વચ્ચે જે છે એને આપણે શું કહીશું તો એને કહીશું સેન્ટર તો અહીંયા આ સેન્ટર ના કારણે આ જે વ્હીલ છે એ ફરે છે હવે આપણે આગળ બીજું ચિત્ર જોઈએ તો આ ચિત્ર શેનું છે તો આ ચિત્ર છે સાયકલનું એટલે કે તો તો જેમાં આ આ અને એ શું કહીશું 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 આપણે એને જે છે એનું પણ અહીંયા સેન્ટર આપેલું છે જોયું જેના કારણે આ સાયકલ ફરી શકે છે ધારો કે અહીંયા સેન્ટર હોય તો શું થશે તો એ ફરશે નહીં ને આ જુઓ રિંગ આપેલી છે તો રિંગ કેવા આકારની છે એ પણ તમને વર્તુળ આકાર એટલે કે ગોળ દેખાઈ રહી છે તમે ડ્રોઈંગમાં પણ આવા ગોળ શેપ સેનાથી દોરતા હતા હા માસ્ટર સર્કલ થી અથવા તો મમ્મીની બંગડી થી દોરતા હતા તો અહીંયા આપણે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર નું નામ શું હશે તમને ખ્યાલ આવી ગયો હશે હા જો વ્હીલ આપણે ભણ્યા એટલે કાર્ડ્સ એન્ડ વ્હીલ વેરી ગુડ તો અહીંયા આપણે કાર્ડ્સ એન્ડ વ્હીલ્સ ની મદદ થી વર્તુળ એટલે કે સર્કલ ની માહિતી આપણે મેળવીશું

ત્યારબાદ થર્ડ પાર્ટ છે ડાયામીટર એને કહીશું આપણે વ્યાસ તો આ જે થ્રી પાર્ટ વર્તુળના જે છે એને આપણે હવે વિસ્તારથી સમજીશું જુઓ ફર્સ્ટ પાર્ટ સેન્ટર ઓફ સર્કલ એટલે કે વર્તુળનું કેન્દ્ર તો વિદ્યાર્થી મિત્રો અહિયાં વર્તુળનું કેન્દ્ર આપણે જોતા પહેલા વર્તુળની વ્યાખ્યા જોઈ લઈએ કે વર્તુળ આપણે કોને કહી શકાય કેમ કે જો બંગડીની મદદથી તમે ડ્રોઈંગ કરો તો એને વર્તુળ કહેવાય નહીં કેમ કેમ કે એમાં સેન્ટર આપેલું નથી હોતું ત્યારબાદ તમે રિંગની મદદથી તમે ઘરમાં રકાબી જોઈએ છે રકાબીની મદદથી તમે ગોળ દોરી શકો છો પણ એનું સેન્ટર હોતું નથી એટલે આપણે વર્તુળની મદદથી જે ગોળ દોરેલું હોય છે એમાં કેન્દ્ર હોય છે તો એને આપણે કહીશું સેન્ટર ઓફ સર્કલ જુઓ આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ કે એક નિશ્ચિત બિંદુ થી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને સર્કલ કહે છે જુઓ આ સર્કલ જુઓ એમાં જે આ નિશ્ચિત બિંદુ છે તમને આ બિંદુ દેખાઈ રહ્યું છે એમાંથી તમામ જે આ બિંદુઓ હોય છે સમાન અંતરે આવેલા આ જે સમાન અંતરે આવેલા જે બિંદુઓ તમને દેખાય છે તો એ બિંદુઓના જે સમૂહ છે તો એના દ્વારા આ સર્કલ બને છે

જે રેખાખંડનું એક અંત્ય બિંદુ સર્કલનું સેન્ટર એન્ડ સેકન્ડ અંત્ય બિંદુ સર્કલ પર હોય તો તેવા રેખાખંડને આપણે શું કહીશું તો કે રેડિયન્સ કહીશું તો જુઓ આ વર્તુળ જેમાં આ જે વર્તુળ આપેલું છે એમાં મેં તમને આની માહિતી હમણાં આપી તો આપણે એને શું કહીશું સર્કલ ઓફ સેન્ટર તો એમાં રેડિયન્સ કોને કહેવાય જુઓ તો આ એક મેં રેખા દોરેલો છે તો એ રેખા જે છે એનું એક અંત્ય બિંદુ જુઓ સર્કલ નું સેન્ટર છે હા અને સેકન્ડ અંત્ય બિંદુ જુઓ સર્કલ પર છે હા તો આપણે એને શું કહીશું તો કે રેડિયસ વેરી ગુડ તો અહીંયા હું એક બીજો રેખાખંડ દોરું છું જુઓ આ રીતનો અને જુઓ એમાં જે ફર્સ્ટ

આ જે અંત્ય છે એને મેં એ કહ્યું છે તો ઉપરની આકૃતિમાં સેન્ટરની રેડિયન્સ કહે છે એક જ સર્કલમાંથી અસંખ્ય રેડિયન્સ આપણને આપણને મળે છે તો એક જ સર્કલ હોય એમાંથી અસંખ્ય રેડિયન્સ મળી શકે છે તમે ગમે એ બાજુથી દોરશો પણ એનું જે ફર્સ્ટ અંત્યબિંદુ હોય એ સેન્ટર પરથી જ નીકળતું હોવું જોઈએ અને ત્યારબાદ સેકન્ડ અંત્યબિંદુ બિંદુ છે વર્તુળ પર જ હોવું જોઈએ એક જ સર્કલની બધી રેડિયન્સના માપ ઇક્વલ એટલે કે સરખા હોય છે રેડિયન્સ હંમેશા ડાયામીટર એટલે કે વ્યાસ કરતા હાફ ભાગની હોય છે હવે ડાયામીટર વિશે આપણે થર્ડ પાર્ટ છે એની ચર્ચા આપણે આના પછી કરીશું પણ રેડિયન્સ જે હોય છે એ ડાયામીટર કરતા કેવી હોય છે હાફ ભાગની હોય છે તો આ અહીંયા તમે રેડિયન્સ વિશે માહિતી મેળવી લીધી હવે આપણે જોઈએ ડાયામીટર વિશે નો થર્ડ પાર્ટ છે ડાયામીટર એટલે કે વ્યાસ તો ચાલો એની વ્યાખ્યા પણ આપણે જોઈ લઈએ જુઓ circle ના સેન્ટરમાંથી પસાર થતા હોય એન્ડ જેના બંને અંત્ય બિંદુઓ સર્કલ ઉપર હોય તો તેવા વા રેખાખંડને સર્કલ નો ડાયામીટર કહે છે તો જુઓ વર્તુળ ચાલો આપણે ડાયામીટરને વિસ્તારથી સમજીએ તો આ તમને ખબર છે મેં ફર્સ્ટ પાર્ટ સમજાવ્યો હતો શું છે

તો એવા રેખા ખંડ ને આપણે શું કહીએ છીએ જુઓ અહીંયા મેં એક ડાયામીટર દોર્યો છે એને નામ પણ આપ્યા છે કેન્દ્રને આપ્યું છે ઓ અને જે ડાયામીટર છે એને આપ્યું છે એ અને બી જે સેન્ટર થી પસાર થાય છે જે રેખાખંડ અને બંને અંત્ય ક્યાં છે એના વર્તુળ ઉપર એટલે કે સર્કલ પર છે જો ઉપરની આકૃતિમાં એ બી એ સર્કલ નો ડાયામીટર છે એ બી એ સેન્ટર ઓમાંથી પસાર થાય છે એક જ સર્કલમાંથી અસંખ્ય ડાયામીટર આપણને મળી શકે છે તો આ જે સેન્ટર છે એમાંથી આપણે અસંખ્ય ડાયામીટર દોરી શકીએ છીએ અને સર શું છે કે એના બંને અંત્ય બિંદુઓ ક્યાં હોવા જોઈએ કહી શકીએ છીએ હવે એક બીજું હું દોરું છું જુઓ આ રીતનું શું આને આપણે ડાયામીટર કહી શકાય નહીં કેમ કેમ કે એ સર્કલના સેન્ટરમાંથી પસાર થતો નથી હવે જોઈએ કે એક જ સર્કલના તમામ ડાયામીટરના માપ કેવા હોય છે તો કે સરખા હોય છે તો રેડિયન્સ માં પણ એવું હોય છે તો એના માપ કેવા હોય છે સરખા હોય છે તો સર્કલ જે હોય છે એના ડાયામીટર હંમેશા સર્કલના સેન્ટરમાંથી પસાર થાય છે એની આપણે ચર્ચા કરી એક જ સેન્ટરમાંથી અસંખ્ય આપણને શું મળે છે તો કે ડાયામીટર મળે છે ડાયામીટર હંમેશા રેડિયન્સ કરતા કેવો હોય છે તો કે ડબલ હોય છે ડાયામીટર કરતા કેવી હોય છે તો કે એ હાફ હોય છે ઓકે તો આપણે આજે સર્કલ ના જે થ્રી પાર્ટ છે એના વિશે સમજૂતી મેળવી ફર્સ્ટ પાર્ટ કયો હતો તો કે સર્કલ નું સેન્ટર સેકન્ડ કયો હતો તો કે રેડિયન્સ એટલે ત્રિજ્યા અને થર્ડ કયો હતો તો કે એ ડાયામીટર એટલે કે વ્યાસ તો તમને રિવિઝન પણ તમે કરજો ઓકે થેન્ક યુ